ચાલો બાળકો, કેમ છો? મજામાં ને? યુટ્યુબના માધ્યમથી હું તમારી સમક્ષ હાજર છું. ચેપ્ટર નંબર 7, સલાહ અને મનોઉપચાર. સલાહ અને મનોઉપચારમાં પાર્ટ પહેલો અને પાર્ટ બીજો એ આપણે આના પહેલાં જોઈ ગયા છીએ. બાળકો, આજે તમારી સમક્ષ પાર્ટ 3, જેમાં આપણે મનોઉપચારની પ્રક્રિયા જોશું. મનોઉપચારની પ્રક્રિયામાં સૌ પ્રથમ આપણે એની પ્રસ્તાવના જોશી, પછી એના 3 તબક્કાઓ છે, એ 3 તબક્કાઓની ચર્ચા કરશું. મનોઉપચાર એક એવી વિશિષ્ટ પ્રકારનું શિક્ષણ પ્રક્રિયા છે જેમાં વ્યક્તિના કુસમાયોજિત વર્તન વિકારને બદલવામાં આવે છે. કુસમાયોજિત એટલે શું? જેનાથી વ્યક્તિ સમાજમાં સમાયોજન સાધી શકતો નથી. આવા વર્તન વિકારોને બદલવાનું કામ છે એ મનોઉપચાર કરે છે. પુનઃશિક્ષણ દ્વારા વ્યક્તિમાં યોગ્ય વર્તનનો પ્રસ્થાપિત કરવામાં આવે છે. પુનઃશિક્ષણ, નવું શીખવામાં આવે છે. જો બાળકો, કોઈ પણ માનસિક રોગ આવવા પાછળ એક કારણ એવું પણ જવાબદાર છે કે એમાં વ્યક્તિને અયોગ્ય શિક્ષણને દૂર કરી એની જગ્યાએ નવું શિક્ષણ આપી એને એવી રીતના તૈયાર કરવામાં આવે છે કે સમાજમાં પાછો એ સમાયોજન સાધી શકે. મનોઉપચારનો હેતુ માનસિક રોગોથી પીડાતી વ્યક્તિઓને સ્વજાગૃત. જો રોગ કયો આવ્યો તો માનસિક રોગ. બાળકો, શારીરિક રોગ પ્રત્યે તો આપણે ખૂબ જાગૃત છીએ, પરંતુ માનસિક રોગ છે એવું અડધા લોકોને તો ખબર જ નથી. એ તો એની ભાષામાં ગાંડા એવો શબ્દ વાપરે છે. પરંતુ જો અત્યારની પેઢી, અત્યારનો સમય એકદમ ઝડપી યુગ છે, આ યુગમાં શારીરિક બીમારી જેટલી જ માનસિક બીમારી આવવાની શક્યતા છે. એટલા માટે જો આપણે સ્વજાગૃત નહીં થઈએ તો દિવસે ને દિવસે તમારી પાસે બધું જશે, પરંતુ તમને ક્યાંય શાંતિનો અહેસાસ થશે નહીં. એટલા માટે સલાહકાર છે એ સલાહાર્થીને સ્વજાગૃત અને સામાન્ય બનવાની, તેની સામાજિક જીવનમાં ફરીથી પ્રસ્થાપિત કરવા માટેનો એ પ્રયત્ન કરે છે. બાળકો, હવે જે હું તમને સમજાવું છું મનોઉપચારના તબક્કાઓ, એ ઘણી વખત 3 માર્કની ટૂંકણમાં પૂછાણો છે. સાવ સહેલો, એક વખત તમે વ્યવસ્થિત સમજી લ્યો પછી એને તમારે ક્યારેય વાંચવો ન પડે. જો પ્રશ્ન ગમે ત્યારે વાંચો ત્યારે ગોખવા કરતાં એ શબ્દને સમજવાની કોશિશ કરવાની. મનોઉપચારના મુખ્ય તબક્કાઓ 3 છે. જો મનોઉપચારમાં 2 વ્યક્તિ હોય, એક ડૉક્ટર હોય છે અને એક દર્દી હોય છે, અહીંયા આપણે એ નામને ચેન્જ કરવાનું છે. સલાહકાર છે, સામે સલાહાર્થી છે. સલાહકાર અને સલાહાર્થી વચ્ચે જે પહેલી મુલાકાત થાય એને આરંભનો તબક્કો કહેવામાં આવે. અહીં મનોઉપચાર દર્દી સાથે પરસ્પર વિશ્વાસ કેળવી. જો 1 માર્ક માટે મોસ્ટ ટાઈમ્પી સાયુજ્ય એટલે કે લાગણી. દર્દી મનોઉપચારક પાસે આવે છે ત્યારે એવી આશા સાથે આવે છે કે હું આવ્યો છું એટલે સાજો થઈ જઈશ, અને સલાહકાર મનોઉપચારકનો એવો ધ્યેય હોવો જોઈએ, એને દર્દીમાં એવો વિશ્વાસ ઊભો કરવો જોઈએ કે હું ચોક્કસ ફરી પાછો સાજો કરી અને સમાજમાં મૂકીશ. સાયુજ્ય સંબંધની સ્થાપના કરે છે અને બંને મનોઉપચારની શરતોથી બંધાય છે. કારણ કે પહેલાંની જેમ, શારીરિક રોગની જેમ તમે તાવ આવે તો એક ગોળી લઈ લો તો તરત જ તમારો તાવ ઉતરી જાય, એવું માનસિક રોગમાં થતું નથી. થવામાં એ વાર લાગે છે અને થયા પછી એને મટાડવામાં ખૂબ સમય લાગે છે. ઓછામાં ઓછો
छ મહિના સુધી તમારે મનોઉપચારક પાસે જવું પડે છે. એટલા માટે આનો સમય લાંબો હોય છે, એટલે બે દર્દી અને સલાહકાર સલાહથી બે અમુક શરતોથી બંધાય છે, તેમજ અમુક મર્યાદાઓથી માહિતગાર બને છે. ધ્યેયો નક્કી કરી મનોઉપચારની શરૂઆત કરે. મર્યાદાઓ કોઈ પણ બિઝનેસ હોય તો બી ભલે, સલાહકાર ને સલાહથી હોય તો પણ ભલે, એ એની મર્યાદામાં રહેવા જોઈએ. અને ધ્યેય નક્કી કરે છે. સલાહકાર એવું કહે છે કે હું તને પાછો જે મૂળ સ્થિતિમાં હતો ત્યાં લઈ આવીશ. સલાહાર્થીને એવું છે કે હું અહીં આવી ગયો એટલે હવે હું મૂળ જગ્યા ઉપર પાછો જઈ શકીશ. તો આવી બધી શરતો છે એ આરંભના તબક્કામાં નક્કી થાય છે. ત્યાર પછીનો બીજો તબક્કો છે મધ્યમનો તબક્કો. આ તબક્કો ખરેખર ઉપચારનો તબક્કો છે. અહીં ઉપચારક દ્વારા દર્દીમાં ઉદ્ભેલી સમસ્યાઓને સુધારવા નવી ક્રિયાઓનું પુનઃ શિક્ષણ આપે છે. કારણ કે કોઈ પણ જાતની સમસ્યા ન હોય તો દર્દીને કે સલાહાર્થીને કોઈ દિવસ સલાહકાર પાસે જવું પડતું નથી. સમસ્યા આવી છે એ સમસ્યાને દૂર કરવા માટેના પ્રયત્ન કરી પુનઃ શિક્ષણ, કયું શિક્ષણ આપવાથી એ સમાજમાં પાછો પ્રસ્થાપિત થઈ શકે એ શિક્ષણ આપી અને એને મૂળ સ્થિતિમાં લઈ આવવા માટેનો આ બીજો તબક્કો છે, જેથી દર્દીનું અયોગ્ય વર્તન છે એ કેવું બની જાય છે સામાન્ય. પહેલાં દર્દીને ઊંઘ ન આવતી હોય, સતત બીજા ઉપર ક્રોધ આવતો હોય, ક્યાંય શાંતિનો અહેસાસ થતો નહીં હોય, આવા અયોગ્ય વર્તનમાંથી એ સામાન્ય વર્તન તરફ મધ્યમના તબક્કામાં આવે છે. અને ત્યાર પછી અંતિમ કોઈ પણ પદ્ધતિના ત્રણ તબક્કા હોય, પહેલાં આરંભ, પછી એનો ઉપચાર થાય, અને ઉપચાર થયા પછી અંતિમ તબક્કો એટલે છેલ્લા તબક્કામાં એને વિદાય લેવાની હોય છે. અહીં ઉપચારક અને દર્દીએ પરસ્પર નક્કી કરેલા ધ્યેયો પ્રાપ્ત કર્યા બાદ દર્દી સાથેના સંબંધો ઔપચારિક રીતે અંત લાવવાનો છે. જો અનૌપચારિક એટલે કુટુંબ, જેમાં તમારો કોઈ દી સંબંધોનો અંત હોતો નથી. ઔપચારિક એટલે શાળા, તમે જેમ ભણી લ્યો એટલે તમે એ શાળાને મૂકી અને બીજી શાળામાં જાઓ છો, એમ દર્દી અને ઉપચારક વચ્ચેના ઔપચારિક સંબંધો હોય છે, એનો અંત લાવવાનો હોય છે. કારણ કે એનું ધ્યેય અહીંયા પૂરું થાય છે. આમ છતાં દર્દી ઉપચારક દ્વારા શીખેલી નવી બાબતોનો ઉપયોગ કે અમલ કરે ત્યારે જો દર્દીને કોઈ તકલીફ ના પડે તે માટે ઉપચારક છે અનુક્રિયાઓ ચાલુ રાખવી જરૂરી બને છે. ભલે એની પાસે આવવાનું બંધ કરી દે છે, પણ સમાજમાં એ પાછો જાય છે ત્યારે એને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એનું ધ્યાન છે એ ઉપચારક રાખે છે. અને જો એને તકલીફ પડે તો એને હેલ્પ પણ કરે છે, સાચું શિક્ષણ પણ આપે છે. બાળકો, ખાસ તમારા માટે આ ત્રણ પોઈન્ટ અતિ મહત્ત્વના હતા. આરંભનો તબક્કો, મધ્યનો તબક્કો અને અંતિમ તબક્કો. પહેલામાં બે વચ્ચે સાયુજ્ય સ્થપાય, બીજામાં ઉપચાર થાય અને ત્રીજામાં ઉપચારનો અંત આવે. આટલું જ માત્ર તમારે યાદ રાખવાનું છે. હવે આપણા મનોઉપચારના અભિગમો શરૂ થાય. મનોઉપચારના અભિગમો પાંચ છે. પાંચે પાંચ એ કારે નહીં આવે. બે પહેલાં સમજાવશી, પછીના પિરિયડમાં પાછા બે લેશી અને છેલ્લે પાછો એક અભિગમ બાકી રહેશે આપણો. મનોઉપચારના અભિગમો. માનસિક રોગનો ઉપચાર મનોવૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. કારણ કે શારીરિક રોગ અને માનસિક રોગ બે અલગ છે. માનસિક રોગનો ઉપચાર મનોવૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જ તમે કરી શકો છો. મનોઉપચાર માટે અનેક અભિગમો જોવા મળે છે. આ દરેક અભિગમને પોતાની આગવી અને એક વિશિષ્ટ પ્રકારની ભાત હોય છે. હવે ખાસ બે માર્ક માટે મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન નોંધતા જાજો. હારે હારે મનોઉપચારના અભિગમો કુલ કેટલા છે તો
તમને બે માર્ક્સમાં પૂછાય ત્યારે માત્ર એના તમારે નામ આપવાના છે. પહેલો અભિગમ છે મનોવિશ્લેષણાત્મક અભિગમ, બીજો અભિગમ છે વર્તન ઉપચારનો અભિગમ, ત્રીજો અભિગમ છે બોધાત્મક અભિગમ, ચોથો અભિગમ છે રોજર્સનો અસીલ કેન્દ્રિત અભિગમ, અને છેલ્લો છે ભારતીય અભિગમ. બાળકો, હવે આપણે એક 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 લેતા જવાના છે. તમને ટૂંક નોંધમાં પાંચે પાંચ અભિગમ ક્યારે એકારે પૂછાતા નથી. મોટા પ્રશ્નમાં પૂછે તો પણ એક અભિગમ લે છે, અને નાના પ્રશ્નમાં પૂછે તો પણ એક અભિગમ લે છે. પહેલો અભિગમ છે મનોવિશ્લેષણાત્મક અભિગમ. આજના પીરિયડમાં એક જ અભિગમ આપણે જોશી, પછીના લેક્ચરમાં બીજો. મનોગત્યાત્મક અભિગમ શું છે? જો ખાસ યાદ રાખો, નીચે મેં ફોટો પણ મૂક્યો છે, સિગમંડ ફ્રોઇડ. તમે ક્યારેય જોયું નહીં હોય કે સિગમંડ ફ્રોઇડ કેવા હતા, બરાબર? મનોવિશ્લેષણાત્મક અભિગમના રચયિતા કોણ હતા એવું 11મામાં આપણે પૂછાતું, સિગમંડ ફ્રોઇડ. સિગમંડ ફ્રોઇડે 1980માં મનોવિશ્લેષણાત્મક અભિગમની શરૂઆત કરી. વારંવાર એક માર્ક માટે પ્રશ્ન પૂછાય છે, એટલે મગજમાં રાખજો. કઈ સાલમાં? તો 1980માં સિગમંડ ફ્રોઇડે ક્યાં અભિગમની શરૂઆત કરી? તો મનોવિશ્લેષણાત્મક અભિગમની શરૂઆત કરી. મનોઉપચારનો આ અભિગમ સૌથી જૂનો અને સૌથી જાણીતો છે. આ અભિગમ મુજબ માનસિક રોગના મૂળ, જો બાળકો આ તમને અંદાજ નહીં હોય કે માનસિક થવા પાછળનું એક કારણ મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે બાલ્ય અવસ્થા છે. બાલ્ય અવસ્થામાં વધારે પડતી મુશ્કેલીઓ, અતિશય બંધનયુક્ત વાતાવરણમાં જો બાળકોને ઉછેરવામાં આવે તો મોટી ઉંમરે આવા બાળકોને માનસિક રોગ થવાની શક્યતા વધારે છે. બાલ્ય અવસ્થામાં અનુભવાયેલા અનિચ્છનીય બનાવો, આઘાતો, જરૂરિયાતોનો અસંતોષ વગેરે આવેશો જન્માવે છે. આવા આવેશોનું અજ્ઞાત મનમાં દમન થાય છે. જો આપણામાં બે મન છે, જાગૃત મન, અજાગૃત મન, અજ્ઞાત મન. ઘણી બધી બાબતો એવી છે કે આપણે સમાજને કોઈને કહી શકતા નથી. આ બધી બાબતો અજ્ઞાત મનમાં ધકેલી દઈએ છીએ, ત્યાં એ દમિત થાય છે, એનું પ્રમાણ વધી જાય, એટલે માનસિક સ્વરૂપે બહાર આવે છે. માનવીના મોટાભાગની શક્તિઓ આવા આવેશોનું દમન કરવામાં ખોરવાઈ જાય છે. પરિણામે વ્યક્તિ અસરકારક રીતે જીવન જીવી શકતી નથી, અને છેલ્લે માનસિક રોગનો ભોગ બને છે. જો બાળકો, તમને થોડું એવું લાગે થોડા સમય, 4-5 મહિના મને ઊંઘ આવતી નથી, સતત ખોટા વિચારો આવે છે, તો આવી વસ્તુને મારી મૂકવા કરતાં કોઈ પણ માનસિક રોગના ડોક્ટર પાસે જઈ અને અચૂક એની સારવાર કરાવી. હવે મનોવિશ્લેષણના પગથિયા, આવી પણ ઘણીવાર ટૂંક નોંધ પૂછાય છે કે 3 પગથિયા છે. પહેલું છે ભાવ વિરેચન, બીજું છે પ્રતિરોધ, અને ત્રીજું છે સ્થાનાંતરણ. આ 3-3 પ્રશ્ન એવા છે, મુદ્દા એવા છે કે એક એક માર્કમાં પણ પૂછાય. તો પહેલું છે ભાવ વિરેચન. ભાવ વિરેચન એટલે શું? એક પ્રકારની લાગણી. જ્યારે દર્દી છે મનોઉપચારક સમક્ષ બેઠો હોય ત્યારે તમામ પ્રકારના આવેગો, એના મનમાં જેટલા આવેગો છે એ બધા જ આવેગો મનોઉપચારક સામે રજૂ કરી દે ને ભાવ વિરેચન કહેવાય. અહીં દર્દી પોતાના બધા આવેગો ઉપચારક સાથે અભિવ્યક્ત કરે છે અને પોતે હળવાશનો અનુભવ કરે છે. કારણ કે આપણા મનમાં ઘણી બધી બાબતો એવી હોય, જ્યારે આપણે એ વાત બીજાને કહી દઈએ એટલે આપણું મન છે શાંત થઈ જાય છે. એમ જ અહીં સલાહથી સલાહકારને પોતાની તમામ બાબતની મુશ્કેલીઓ છે એ રજૂ કરી દે છે, એટલે પોતે હળવો બને છે, એને ભાવ વિરેચન કહેવાય. બીજું છે પ્રતિરોધ. કહેતા કહેતા અટકી જવું, પ્રતિરોધ એટલે કે અવરોધ આવવું. અચેતન મનમાં પડેલા જે વિચારો છે એ પ્રગટ અથવા રજૂ કરતા અટકી જવું, આટલું જ યાદ રાખવાનું. એક માર્કમાં પૂછાય કે પ્રતિરોધ એટલે શું? તો માનસિક રોગ પાછળના જે જે વિચારો છે અચેતન મનમાં પડેલા છે, આ વિચારો છે એ પ્રગટ કરતા અથવા રજૂ કરતા અટકી જવું.
उपचार दरमियान दर्दी बोलता बोलता अटकी जाए, भूली जाए, शारीरिक बीमारी नी फरियाद करे तो समझवू के तेना अचेतन मन में रहेलो प्रतिरोध छे ए सलाहकार नी सामे व्यक्त करे छे अथवा तो रजू करे छे। त्रीजो पॉइंट छे एनो स्थानांतरण। अहीं दर्दी उपचारक तरफ प्रेम, नफरत, ईर्षा के क्रोध वगैरे भावो अनुभवे, अनुभव्या पछी पोताना मन में जे आ भावो छे ए उपचारकनी सामे रजू कर दिए तने अभिव्यक्त करे ने स्थानांतरण कहेवाय। क्या पोताना में जे क्रोध छे, ईर्षा छे, ए बधी ज बाबतोने ए उपचारक समक्ष रजू करे छे एने स्थानांतर कहेवाय। बाळको आमां ज एक पॉइंट जुदो पड़े छे। मनोविश्लेषणात्मक उपचार पद्धति में बीजी बे पद्धति मुक्त साहचर्य अने स्वप्न विश्लेषण पद्धति। आ बे पद्धति एवी छे घणी वक्त बोर्ड में तमने आ बे पद्धति पूछी नाखे के मुक्त साहचर्य पद्धति अने स्वप्न विश्लेषण पद्धति समझाओ, मनोउपचारनी पद्धतिओ जणावो। तो मुक्त साहचर्य अने स्वप्न विश्लेषण साव सहेली समझो એટલે ક્યારેય વાંચવી ન પડે। મુક્ત સાહચર્ય એટલે શું કે આ પદ્ધતિમાં દર્દીને સૌ પ્રથમ સલાહકાર આરામદાયક સ્થિતિમાં બેસાડી તેના મનમાં આવતા તમામ વિચારો કે વાતોને કોઈ પણ જાતના ભય કે સંકોચ વિના મુક્ત રીતે અભિવ્યક્ત કરવાનું કહેવામાં આવે ને એને મુક્ત સાહચર્ય પદ્ધતિ। પહેલાં એને આરામદાયક સ્થિતિમાં બેસાડે છે, એને સમજાવે છે કે તારે કોઈ જાતનો ડર રાખવાનો નથી, તારા મનમાં જે કંઈ વિચારો છે, ભય છે, કોઈ પણ જાતના ડર વગર મને તારે કહેવાના છે। જેના કારણે દર્દીના મનમાંથી જે જે વિચારો પડેલા છે એ ઉપચારક જાણે છે, જાણ્યા પછી એનો કેવી રીતના ઉપચાર કરવો એ માટેની પદ્ધતિ એ નક્કી કરે છે। ત્યારબાદ ઉપચારક દર્દીએ રજૂ કરેલી માહિતીને યોગ્ય રીતે અર્થ સ્વરૂપમાં ગોઠવી દર્દીના અજાગૃત મનમાં રહેલી બાબતોની સ્પષ્ટતા કરી અને દર્દીને જણાવે છે કે તને માનસિક રોગ પાછળ થવાનું કારણ આ છે। આ પદ્ધતિનો ઉપયોગ ગંભીર પ્રકારની મનોવિકૃતિ માટે થતો નથી, કારણ કે જે ગંભીર પ્રકારની મનોવિકૃતિ છે એમાં આ બાબતને જોવા મળતી નથી, કારણ કે ત્યારે દર્દીને કશું કાંઈ યાદ હોતું નથી, પણ સામાન્ય બાબતની મનોવિકૃતિ હોય ત્યારે આ જોવા મળે છે। છેલ્લો પોઈન્ટ છે સ્વપ્ન વિશ્લેષણ। સ્વપ્ન વિશ્લેષણમાં ઉપચારક દર્દીને આવતા સ્વપ્નનું વૈજ્ઞાનિક રીતે અર્થઘટન કરે છે। જે જે સ્વપ્ન આવે એ સ્વપ્ન પહેલાં એને કહેવાનું કહે છે, તને કેવા કેવા પ્રકારના સ્વપ્નો આવે છે તું મારી સમક્ષ રજૂ કર। ફ્રોઇડના મતે ઊંઘ દરમિયાન પોતાના અહમનું નિયંત્રણ ઓછું હોય છે, તેથી એના અચેતન મનમાં અતૃપ્ત ઈચ્છાઓ, ઘણી બધી આપણી ઈચ્છાઓ એવી હોય છે જે અતૃપ્ત હોય છે, અચેતન મનમાં પડેલી હોય છે, વાસનાઓ હોય છે, એ સ્વપ્નના રૂપમાં પ્રગટ થાય છે અને પ્રતિકાત્મક હોય છે। નિષ્ણાંત ઉપચારક એને જેટલા સ્વપ્નો આવે છે એનું એ અર્થઘટન કરે છે। અર્થઘટન કર્યા પછી દર્દીના મનમાં દમિત આવેગો તથા સમસ્યાઓને સમજવાનો સતત એ પ્રયત્ન કરે છે। બાળકો અહીં આપણે પ્રશ્ન જોયા, પહેલો પ્રશ્ન કયો જોયો તો મનોઉપચારની પ્રક્રિયાના ત્રણ તબક્કાઓ, ત્યાર પછી મનોઉપચારની પ્રક્રિયામાં આપણે ત્રણ પગથિયા જોયા અને એની આ બે પદ્ધતિ જોઈ। આ ત્રણે ત્રણ પ્રશ્ન અલગ અલગ રીતે ત્રણ માર્ક્સમાં પૂછાય છે। ચાલો આવજો બાળકો।